આજે આપણે બીજું ચેપ્ટર છે જે આપણો અધૂરો હતો કચ્છની શહેર એટલે કે કચ્છની સફર વિશે આપણે જોતા હતા. તો વિવિધ સ્થળો આવેલા છે અને કચ્છમાં ક્યાં ક્યાં સ્થળો છે, તેનું મહત્વ શું છે તેના વિશે આપણે જોવાનું છે. તો આપણે પેજ નંબર 13 ઉપર પહોંચ્યા હતા, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે જોયું હતું કે નારાયણ સરોવર કે આગળની યાત્રાની લખપત આવતા છે, એટલે કે નારાયણ સરોવર છે તેની આગળ લખપત આવે છે. પછી આપણે આગળ જોવાનું છે, તેનો ફકરો બીજો છે, લખપત સે મધ્ય કચ્છ કી ઓર બનને પર હાજી પી મુસલમાનો કે લીએ શ્રદ્ધા કા કેન્દ્ર આવતા હે, એટલે કે આપણે જે કચ્છની જે સફર કરતા હતા તેને ક્યાં પહોંચ્યા હતા, તો લખપત પહોંચ્યા હતા અને તે કચ્છની મધ્યમાં છે. અને તેના આગળ જતા હાજી પીરને એટલે કે મુસલમાનોને શ્રદ્ધાનું કેન્દ્ર છે, એટલે હાજી પીરની દરગાહ છે તે ક્યાં આવેલી છે, તો લખપતની એટલે કે મધ્ય કચ્છની થી આગળ આવેલી છે. અને મુસલમાનો એટલે કે મુસલમાન છે તેને શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં. યહાં પી થી મજા રહે એટલે કે જ્યાં પી જ્યાં દરગાહ છે તેની મજા રાખેલી છે. મજા એટલે કે શું થાય, દરગાહ જોઈએ તો એ નજારો સરસ દેખાય, કુદરતી દેખાય, સરકારી અમુક
જોવા મળે છે વિવિધ સાધનો. જેસલ તોરણની સ્મૃતિને મંદિર બનાવી એટલે જેસલ તોરણની સમાધિ છે ત્યાં અંજારમાં આવેલી છે અને તેનું મંદિર ત્યાં છે. જો ઐતિહાસિક સ્થાન એટલે કે તે ઐતિહાસિક તેનું સ્થાન છે, મહત્વ છે. યહાંથી આદિપુર તથા ગાંધીધામ જા શકે છે. હવે અંજારથી ક્યાં જઈ શકે તો આદિપુર અને ગાંધીધામ જઈ શકીએ છીએ. સુરજબારી નામક સ્થાન છે અમારી કચ્છ યાત્રાનું નામો દઈએ એટલે કે છેલ્લું સ્થળ કયું છે તો સુરજબારી નામનું સ્થાન છે. ત્યાંથી આપણી કચ્છની યાત્રા છે તે પૂર્ણ થાય છે. જો અવિસ્મરણીય સ્મૃતિએ જોડ જાતી છે એટલે કે આપણે હંમેશા માટે યાદ રાખીએ તેવી આપણે સ્મૃતિ એટલે કે યાદો અહીંયા છોડી જઈએ છીએ. કહા જતા હે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એટલે કે કહેવામાં આવે છે કે આપણે કચ્છ નથી જોયું તો કાંઈ પણ જોયું નથી. કચ્છ ગુજરાતના ગૌરવ છે એટલે કે કચ્છ જિલ્લો છે તે ગુજરાતનું ગૌરવ છે. ઓર દુનિયા ભરતે લોકો કે લીએ કિસી ભી મોસમ મે દર્શનીય એવું આકર્ષણ કા કેન્દ્ર હે એટલે કે દુનિયા ભરના લોકો છે તેનો શું છે તો દર્શન શું કહેવાય કે આકર્ષણનું એક કેન્દ્ર છે અને તેને જોવા લાયક છે. તો કચ્છમાં જે જે આવેલા છે સ્થળો તે શું કહેવાય સારા છે, આકર્ષકનું કેન્દ્ર છે અને તે દરેક મોસમ એટલે કે દરેક મોસમમાં પણ તેનો આપણે આનંદ લઈ શકીએ છીએ. તો આપણે જોયું કે કચ્છની શેર એટલે કે આપણે કચ્છની સફર કરી